મજામાં જશો. આપણે આજે અમદાવાદની સખત પ્રખ્યાત અને અમદાવાદની કેકના બાદશાહ, હા તમે સાચું સાંભળો છો, કેકના બાદશાહ ઇટાલિયન બેકરી ખાતે આવી ગયા છે, જે 85 વર્ષ જૂની દુકાન છે. અને આ એમના ઇટાલિયન બેકરીના વન ઓફ ધ ઓનર, કો ઓનર છે રસિકભાઈ શેખ, અને એમના દાદા છે અબ્દુલ રઝાકભાઈ શેખ. એક સમયે આજથી 85 વર્ષ પહેલાં, 80 વર્ષ પહેલાં એ કેકની અને બેકરી આઇટમ્સની ફેરી કરતા હતા, પણ એમની કેક એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ કે આજે એમની 100થી વધારે શાખા છે, યુએસએમાં પણ શાખા છે. અને આજે આપણે એમની ક્રિસમસનું ચાલે છે તો તમે જોઈ શકો છો દુકાનમાં કેટલી બધી ભીડ છે. બતાવો દુકાન. બધા માસ્કને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ કરે છે. અને આપણે એમની જોડે જાણીશું, એમની દુકાન વિશે જાણીશું, એમાં એના ઇન્ગ્રીડિયન્ટ શું નાખે છે, કે એમની પોપ્યુલારિટી શું છે, એ બધું જ આપણે જાણીશું રશીદભાઈ જોડેથી. કેમ છો રશીદભાઈ? બિલકુલ મજામાં છે. મજામાં છો ને? ચાલો આપણે રશીદભાઈનો ઇન્ટરવ્યૂ લઈશું. મિત્રો સૌ મજામાં જશો, અને સૌને મેરી ક્રિસમસ. અને આ આપણે અમદાવાદથી સખત પ્રખ્યાત આઇકોનિક કેક શોપ છે ઇટાલિયન બેકરી, એની મુખ્ય બ્રાન્ચ છે, જે 85 થી 90 વર્ષ જૂની બ્રાન્ચ છે, ત્યાં આવી ગયા છે. અને આ જો પ્લમ કેકનું કટિંગ થઈ રહેલું છે મિત્રો. આ જે આખા વિશ્વમાં જે નાતાલ હોય છે એ દરમિયાન આ પ્લમ કેક ખાવાનો ખૂબ સારો રિવાજ છે, અને કોફી જોડે આ ખૂબ સરસ લાગે છે. કોફી જોડે ખાઓ એક એક બાઇટ લઈને તો બહુ સરસ મજા આવે છે. અહીંયા પ્લમ કેક તો ક્રિસમસ દરમિયાન ખૂબ જ વેચાય છે, આખા વર્ષ દરમિયાન પણ વેચાય છે, પણ તમે જ્યારે બીજો પણ ટેસ્ટ તમારે કરવો હોય કોઈ કેકનો, તો તૂટી ફૂટી કેક છે એની, વોલનટ કેક છે. આ જો તૂટી ફૂટી કેક કેટલી સરસ લાગે છે એની. વોલનટ કેકમાં તો અખરોટના કટકા આવે અને ખૂબ ટેસ્ટી હોય છે. અને હા, એક તમને ખાસ કહી દઉં કે જે લોકો એગ્સ ના ખાતા હોય એ લોકો માટે કહી દઉં કે આમાં એગ્સ હોય છે, એટલે જો તમે ધારો કે એગ્સ ખાતા ના હો તો તમારે એગલેસ કેકનો ક્યાંક વિકલ્પ વિચારવો જોઈએ. આ જો સરસ પેકિંગ થઈ રહ્યું છે, અને અહીં આખો દિવસ નાતાલ દરમિયાન લોકોનો અવર જવર ચાલુ જ હોય છે. અને આ જે પ્લમ કેક છે એ આ જે શેખ ફેમિલી છે, એ શેખ ફેમિલીની સિક્રેટ રેસીપી છે, અને એના દ્વારા જ બનાવવામાં આવે છે. અને પ્લમની અંદર એ લોકો નાસિકની સ્પેશિયલ દ્રાક્ષ નાખે છે, અને એમનો સ્પેશિયલ સિક્રેટ મસાલો નાખે છે. આ જોઈ શકો છો કટિંગ થયું પ્લમ કેકનું, અને તમારે એક એક બાઇટ લઈને ખાઓ ને તમારે આમ ખુશ ખુશ થઈ જાઓ તમે. આ પ્લમ કેક એક પછી એક આયા જ કરે છે. નારોલમાં એ લોકોની ફેક્ટરી છે, અને અહીંયા ભદ્ર ખાતે મુખ્ય બ્રાન્ચ છે. આ વોલનટ કેક છે, અને નારોલની જે એમની ફેક્ટરી છે ત્યાંથી સપ્લાય થાય છે બધી જગ્યાએ લગભગ. એમની આ મુખ્ય દુકાન ને પ્લસ 100 જેટલી ફ્રેન્ચાઇઝી છે, અને યુએસએમાં પણ એમની શોપ છે. તો તમે સમજી શકો છો કે આ આઇકોનિક શોપ છે એની પ્લમ કેક કેટલી સરસ હશે. અને આ અમદાવાદનું કહેવાય ને કે હિડન જેમ છે આ. વાહ, કેટલું સરસ કટિંગ થઈ રહ્યું છે, એક સરખું. અંદર વોલનટ છે એટલે અખરોટ છે, અને ઇટાલિયન બેકરીનું નામ અંગ્રેજોએ આપેલું છે. આપણે એનું પણ બધી વિગતો જાણીશું. વાહ, અંદર જાત જાતના તૂટી ફૂટી ને બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધું નાખેલું હોય ને તમે. આ હા, વોલનટ. વાહ, ખાવ એટલે તમે ખુશ થઈ જાઓ. આ સરસ પેકિંગ, બોક્સમાં પણ પેકિંગ કરવામાં આવે છે એનું. બીજું પેકિંગ, આખો આ સ્પંજ કેકની અંદર આ બધો મસાલો નાખેલો હોય. સ્પંજ કેકનો બેઝ ક્લિયર હોય, પણ એની અંદર જો વોલનટ નાખે એટલે વોલનટ કેક, પ્લમ્પ અને બીજા ગરમ મસાલા નાખે એટલે પ્લમ કેક, અને તૂટી ફૂટી અને બીજા ડ્રાય ફ્રૂટ્સ નાખી એટલે તૂટી ફૂટી.
1930માં મારા ગ્રાન્ડફાધર આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને બહુ લોકો ક્યાંથી ને ક્યાંથી ટર્મ તો આટલી બધી બેકરીઓ છે, તમારી બેકરીની લોકપ્રિયતાનું કારણ શું? કેમ કે અમે જે છે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીએ છીએ. અમારું જે અમારી જે બનાવવાની પદ્ધતિ છે એ એકદમ અમારે જે ફિક્સ થઈ ગઈ છે. અમારી એટલે કોણે શોધી હતી? કોણે? મારા ગ્રાન્ડફાધર. આ બધી એમણે બોમ્બેથી કામ શીખ્યું હતું પહેલાં અને પછી અહીંયા આવ્યા. શું નામ છે? મરહૂમ છે? મરહૂમ અબ્દુલ રઝાક છે. એમણે અહીંયા ચાલુ કર્યું. એમણે અહીંયા બિઝનેસ ચાલુ કર્યું. અને એનું નામ ઇટાલિયન બેકરી એવું છે. ઇટાલિયન બેકરી એવું હતું કે એ વખતે અંગ્રેજોનું શાસન હતું, તો મારા ગ્રાન્ડફાધરે જ્યારે આ વસ્તુ બનાવી અને એ વખતે અંગ્રેજોએ ચાખી તો એમણે એકદમ એક્સપ્લેન કર્યું કે હા તો ઇટાલિયન ટેસ્ટ આવે છે. તો મારા ગ્રાન્ડફાધરે વિચાર્યું કે કેમ ના હું મારી બેકરીનું નામ ઇટાલિયન બેકરી રાખું, અને ત્યારથી આ એક ટ્રેન્ડ આમ ચાલુ થઈ ગયું છે અને આપણું નામ ઇટાલિયન બેકરી ત્યાંથી પડ્યું. પેલા નામ નહોતું, કોઈ બેકરી નામ નહોતું, ખાલી પહેલાં એવી જ રીતે ખાલી બનાવીને એ લોકો આમ ખાલી મારા ગ્રાન્ડફાધર સેલ કરતા હતા. અને ક્યાં જગ્યાએ વેચતા હતા કે બીજી દુકાન હતી? ના, આમ પહેલાં દુકાન નહોતી અમારી પાસે. પહેલાં ફેરી કરીએ ને આપણે સાયકલ ઉપર, એ મારા ગ્રાન્ડફાધર વેચવા જતા હતા. તો એ વખતે આપણું એટલું મતલબ અમદાવાદનું નાનું હતું એટલે સાયકલ ઉપર વેચતા હતા અને અંગ્રેજો બી એ ટાઈમે એમની પાસેથી લેતા હતા બધું. તો એમ અંગ્રેજોને આ બધું કેક જે બનાવ્યા હતા મારા ગ્રાન્ડફાધર એમને બહુ ભાવી ગયું અને વધુ ચાલવા લાગ્યું. તમારી પ્લમ કેક કેટલી બધી કેમ ચાલે છે? બધા દૂર દૂરથી લેવા આવે. હા, કેમ કે પ્લમ કેકમાં અમે છે ને અમારા એમાં સિક્રેટ સ્પાઇસીસ જે કહેવાય છે એ નાખીએ છીએ. એમાં ગરમ મસાલો જે કહેવાય છે એ અમે ચૂઝ કરીને જે ચૂઝ કરેલા છે એ જ ગરમ મસાલો એની અંદર આવે છે. એની અંદર પછી દ્રાક્ષ આવે છે જે અમે નાસિકથી જ મંગાવીએ છીએ. ઓકે, નાસિકથી જ સ્પેશિયલ આવે છે અમારી દ્રાક્ષ. બરાબર. પછી અને એમાં બીજા સિક્રેટ સ્પાઇસીસ હોય છે, ગરમ મસાલો, પછી કેરેમલ અમે નાખીએ છીએ. બરાબર. અને કટપીલ જે કહેવાય, કટપીલ એ બી ડ્રાય ફ્રૂટ જ છે. અચ્છા. એ બધું નાખીએ છીએ એના લીધે આનું ટેસ્ટ એ પ્રમાણેનું અમારે વર્ષોથી જળવાઈ રહ્યું. વર્ષોથી એકધાર્યો સ્વાદ છે અમારો. પ્લમ પણ તમારે ક્યાંથી આવે છે? પ્લમ પ્લમ કેક આ જ છે ને સાહેબ? ના, એટલે એ પ્લમ નથી નાખતા. એ નથી નાખતા આપણે. પ્લમના જે સ્વાદ આવે છે પ્લમનો એ શેનો હોય છે? એ દ્રાક્ષનો જ હોય છે અને એમાં કેરેમલ અમારે હોય છે બધું. ઓકે ઓકે. એના લીધે જે ટેસ્ટ આવે છે એ આનું જ હોય છે. બરાબર. તો હવે તમારું તમે કંઈક યુએસએમાં પણ ખોલી? હા, મારા બ્રધર છે, મોટા બ્રધર, અને મારા જીજાજી એ યુએસએમાં છે અને એ ત્યાંથી અમારી ઇટાલિયન બેકરી નામની એટલાન્ટામાં ઓપન જ છે. અચ્છા. એ ખોલી તમે? એને બી લગભગ હવે 9-10 વર્ષ થઈ ગયા છે. અને અમે ઓનલાઈન વેબ પોર્ટલ બી શરૂ કરી દીધું છે, italianbakery.in. ઓકે. તો કસ્ટમર ત્યાંથી પણ ખરીદી કરે છે, ઓનલાઈન શોપિંગ પોર્ટલ છે અને ત્યાંથી બી સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે. ત્યાં યુએસએમાં છે ઓનલાઈન પોર્ટલ? ના, ઓનલાઈન પોર્ટલ આપણું ઇન્ડિયાનું છે. તમે પછી શું ડિલિવરી કરો? ડિલિવરી કરીએ છીએ અમે, અમારી ડિલિવરી બોય રાખ્યા છીએ અમે. હજી બી બે ત્રણ અમારા ડિલિવરી બોય ગયેલા છે ડિલિવરી કરવા માટે, જે અમારા ઓનલાઈન પોર્ટલ ઉપર ઓર્ડર આવેલા છે. તમારા જેવા તો ઘણા લોકોએ નામ રાખ્યા, તમારી શાખાઓ કેટલી છે? અમારી શાખા એક જ છે, એક જ ભદ્રવાડી, મેઇન ભદ્રવાડી. બાકી અમે જ્યાં આપેલી છે બધી એજન્સી છે અમારી. એજન્સી આપેલી મુખ્ય શાખા આપણી અમારા અમદાવાદમાં લગભગ 100થી વધારે અમારી એજન્સી છે. દરેક એરિયામાં તમને મળી જશે. અને હજુ અમે નડિયાદમાં અમારો ડિસ્ટ્રીબ્યુટર છે. અચ્છા. એ નડિયાદથી આગળ સુધીનું બધું કવર કરે છે. ઓકે ઓકે ઓકે. અને અમે વિચારી રહ્યા છીએ કે અમે જે ગુજરાત બહાર બી આપણે આનું એ એક્સપાન્ડ કરીએ. આપણે અમારા ફેમિલીમાં કેટલા ભાઈઓ છો બધા? અમે લોકો 4 ભાઈઓ. આમ તો અમારી જોઈન્ટ ફેમિલી છે, આ જોઈન્ટ બિઝનેસ છે અમારું. એટલે અમે 4 ભાઈઓ છે, એમાંથી 2 ભાઈઓ અમારા ફેક્ટરી સંભાળે છે, 2 અને 1 ભાઈ યુએસમાં છે. બરાબર. અને 1 હું અહીંયા બધું ઓનલાઈન અને બધું સંભાળું છું અહીંયા. બરાબર.